गुड मॉर्निंग विद्यार्थी, अपने आकरण शास्त्र अंदर जो बीजू चेप्टर है एम चित्र आकृति आप पहुंचा बराबर चित्र आकृति तो समझो चित्र आकृति એમાં તમને જે માહિતી આપેલી જે પ્રકારની માહિતી આપેલ હોય તે મુજબના ચિત્રો દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે. જે માહિતી આપેલી હોય તે મુજબના ચિત્રો દોરીને જો માહિતીની રજૂઆત કરવામાં આવે તો તેને ચિત્ર આકૃતિ કહે છે. જો વસ્તીને લગતા આંકડા આપેલા હોય તો તે રજૂઆત માનવ ચિત્રોવાળી આકૃતિ દ્વારા કરવામાં આવે. ચિત્રાકૃતિ લોકોનું ધ્યાન જલ્દી આકર્ષે છે, તેમજ ઓછુપણે વ્યક્તિઓને બાળકોને માહિતી સમજાવવા માટે આ રીતે વધુ અનુકૂળ ઉપયોગી છે. વળી માહિતી ચિત્રો દ્વારા રજૂ થતી હોવાથી તેને ભાષાનો પાઠ રહેવાનો જ્યારે ભાષાના બંધનો કોઈ રસ્તા નથી. જે માહિતીની ચિત્રાકૃતિ દોરવાની હોય તેના જનતાના પ્રમાણમાં યોગ્ય મામલે ચિત્રો દોરવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં તેનો ઉપયોગ મર્યાદિત. આંકડાશાસ્ત્રની અંદર ચિત્રનો જે ઉપયોગ થાય છે ખૂબ જ કેવો થાય છે, મર્યાદિત થાય છે. તો આપણે સમજીએ છીએ હવે જેટલા આકૃતિ પેજ નંબર 54 ઉપર પાંચ શહેરોની વસ્તી સંબંધી માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે, તેને ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરો. તો શહેર એક્ઝામ્પલ નંબર 33 શહેર ઈ બરાબર 3 2 3 અને
ચાર અને ખાસ લખવાનું કે એક માનવ ચિત્ર બરાબર 20,000 વ્યક્તિઓ દર્શાવે. માનવ ચિત્ર ઉદાહરણ નંબર જે 34 છે એને અનુરૂપ ચિત્ર આકૃતિ બનાવીએ છીએ. ઉદાહરણ 33 હવે ઉદાહરણ નંબર 34 બરાબર છે. પહેલાં બધા આ લખી લેશે. એક વિસ્તારમાં બે ગામોમાં ખેતરમાં વાવેતર હેઠળની જમીનની વિગતો નીચે મુજબ છે, તો તેને ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરો. ચારસો
उद्वस्त वत्ता अधोसीमा
આપણે જે અર્ધ સીમા વર્ગની નીચલી સીમા વર્ગની અર્ધ સીમા બરાબર મધ્ય કિંમત વન અપોન ટુ વર્ગ અને ઉર્ધ્વ સીમા મધ્ય કિંમત વન બાય ટુ વર્ગ બરાબર છે. તો આ રીતે આપણે ચૈતન્યનો બધા સૂત્રો ભણેલા છીએ. હવે સ્વાધ્યાય બેની અંદર જે એમસીક્યુઝ છે, પહેલો કયો ચલ અસંતત ચલ છે? તો કુટુંબની બાળકોની સંખ્યા દરેક વિદ્યાર્થી પેજ નંબર 58 ઉપર ચોપડીમાં જોવાનું છે. કયો અસતત ચલ છે? તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. બીજું કયો ચલ સતત છે? જે સતત બદલાતો રહે એને સતત ચલ કહેવાય. બરાબર છે. તો વ્યક્તિની માનસિક આવક, વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? દૈનિક માંગ વિશેની માહિતી છે. માંગ છે શેમાં આવે વિદ્યાર્થીઓ? આંકડામાં. અને આંકડામાં જે માહિતી હોય એનું વર્ગીકરણ કરીએ તો એને શું કહેવાય? સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. શું આવશે? સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. ત્યારબાદ કોઈપણ એક વિસ્તારમાં રહેતા લોકોનો વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? અભ્યાસ અને વ્યવસાય આ બે ગુણધર્મો છે અને ગુણધર્મોના આધારે આપણે શેની રચના કરતા હતા? કોષ્ટક રચના. સતત આવૃત્તિ વિતરણના વર્ગની વર્ગલંબાઈ એટલે શું? સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અર્ધ સીમા બિંદુ વચ્ચેનો તફાવત, એને શું કહેવાય? વર્ગલંબાઈ. કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે, તેને 6 સમાન વર્ગમાં બરાબર સમજો 55 છે એને 6 વર્ગોમાં વહેંચો. 55 ભાગ્યા 6 એટલે 9 પોઈન્ટ સમથિંગ આવે. 9 પોઈન્ટ આવે એટલે આપણે કેટલી વર્ગલંબાઈ લખવી પડે? 10 વર્ગલંબાઈ લખવી પડે. બરાબર છે. અનિવાર્ય વર્ગો 10, 19.5, 20, 29.35, 29. તો બીજા વર્ગની નિવારક સીમા, હવે આપણે એના માટે અર્ધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધતા શીખેલા છીએ, એ પ્રમાણે જવાબ આવશે 19.75. બીજો વર્ગ 19.75 એક અસતત ચલની કિંમતો 0, 1, 2, 3, 4 માટેની આવૃત્તિઓ 2, 4, 4, 4 છે. તો ચલની કિંમત 2 ને અનુરૂપ થી વધુ, 2 ને અનુરૂપ ત્રી વધુ, તો 2 કે તેથી વધુ, તો 6 + 8 + 14, 6 ને 8, 14 ને 14, 28. બરાબર. સતત ચલ માટેના વર્ગો 0, 3, 9, 10, 19, 29, 39 હોય અને 10, 20, 40, 10 છે. 29.5 ને અનુરૂપ થી ઓછી, 29.5 એટલે ત્રીજા વર્ગથી ઓછી, તો 10 + 20 + 40, તો 40 ને 20, 60 ને 10, 70. એક અસતત માહિતી માટેના વર્ગો 1, 1.95, 2 થી 2.95, 3 થી 3.5, 4 થી 4.5, 5 થી 5.9. તો બીજા વર્ગની અર્ધ સીમા બિંદુ શું થશે? તો અર્ધ સીમા બિંદુનું સૂત્ર શું છે? કોઈ પણ વર્ગની અર્ધ સીમા, તો બીજા વર્ગની અર્ધ સીમા 2, એ પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા એટલે 1.95, એટલે 2 વત્તા 1.95 / 2 કરશો એટલે 1.975 આવશે. આકૃતિઓ માટે નીચેના પૈકી કયા વિચારો સાચા છે? પહેલું કે આકૃતિ એ જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત છે, સાચી વાત છે. બરાબર. બીજું માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને એટલે આકૃતિ દ્વારા આપણે આમના માહિતી આપણને ખબર પડી જાય. બરાબર. ત્રીજું તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ રીતે રજૂઆત, સ્વાભાવિક છે કે આકૃતિ દોરીને તુલના થાય, તો 1, 2 અને 3 ત્રણે 3 સાચા છે એટલે આપણો જવાબ આવશે સી. 0 થી 99, 100 થી 199, 200 થી 200, 300, 399, 400 ને બીજા વર્ગની મધ્ય, બીજો વર્ગ શું?
વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ? વર્ગીકૃત માહિતીને પેટા ભાગમાં વહેંચીએ તો વિભાજિત સ્તંભ આકૃતિ, એક સ્તંભ એમાં જુદા જુદી માહિતીને વહેંચી દેવાની. અને છેલ્લે વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી જો કરવાની, સરખામણી કરવી હોય તો કઈ રીતે? આવે વૃતાંશ આકૃતિ, વૃતાંશ દોરીને આપણે સરખામણી કરી શકીએ. દરેક વિદ્યાર્થીએ સેક્શન સી ડી અને ઈ એફ આ બધા દાખલા ગણી લેવાના છે. આ મોસ્ટ ટાઈપથી દાખલાઓ છે એક્ઝામમાં, આમાંથી જ પૂછાશે. એટલે આમાંથી પૂછાતું હોય છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. પૂછાશે એટલે પૂછાતું હોય છે, એટલે આ દાખલા ગણશો તો તમારું આખું ચેપ્ટર પણ રિવાઇઝ થઈ જશે. હવે આવતા લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માં જે ચેપ્ટર 3 છે એ આપણે શરૂ કરીશું. બરાબર છે? થેન્ક યુ.